नवसारी जिला शिक्षण विभाग द्वारा प्रेरित अने आयोजित तथा वांसदाना वांसिया तळाव गामे आवेल दंडकवन आश्रमना सहयोगथी तारीख 25 मार्च 2022 रोज भगवद गीता चिंतन शिबिरनुं आयोजन करवामां आव्युं हतुं। आ चिंतन शिबिरमां जिल्ला प्राथमिक शिक्षणाधिकारी रोहित चौधरी, श्री कृष्णमूर्तिजी, राष्ट्रीय संत श्री रामवृक्षदासजी, वांसदा टीपीओ हरीश पटेल, बीआरसी गमनभाई, सीआरसी अनिल पटेल उपस्थित रह्या हता। आ चिंतन शिबिर नवसारी जिल्लाना प्राथमिक शिक्षकों माटे हतुं। लगभग 400 जेटला शिक्षकों उपस्थित रह्या हता अने खूब ज सुंदर वातावरण में आ भगवद गीता विषय पर चिंतन मनन चर्चा और प्रश्नोत्तरी थी थी। नवसारी डीपीओ द्वारा शिक्षक एक राष्ट्र निर्माता विषय पर प्रेरणादायी सुंदर प्रवचन थयु। संत श्री कृष्णमूर्ति द्वारा भगवद गीता पर समझूती अपाई थी और राष्ट्रीय संत श्री रामवृक्षदासजी द्वारा विहंगम योग निदर्शन थयु। हूँ सुन नटू पटेल, जन साक्षी न्यूज वांसदा। आज रोज वांसदाना वांसिया तळाव खाते दंडकवन आश्रम नी अंदर जे अपने देखाई रूँ से हूँ कैमरामेन ने विनंती करीश कि आ दंडकवन आश्रम वांसिया तळावनी अंदर आवेलो छे। खूबज सुंदर मजानो आ आश्रम वातावरण लागी रह्यु छे। ए आश्रमनी अंदर आजे नवसारी जिला शिक्षकों माटे चिंतन शिबिरनुं आयोजन करवामां आवेल हतुं। लगभग 400 जेटला शिक्षक अहीं उपस्थित छे अने सवारथी चिंतन शिबिर अहीं थई रह्यो छे। लगभग सवारे 9 वाग्याथी बपोर सुधीनुं प्रथम सेशन हतुं। हाल बीजू सेशन पण चाली रह्युं छे त्यारे नवसारी जिल्लामांथी लगभग 400 जेटला शिक्षक अहीं उपस्थित छे अने विहंगम योग द्वारा खूब ज सुंदर मजानी तालीम प्राप्त कर रहा है, जे नवसारी जिल्लाना बाळकों माटे खूब ज उपयोगी रहेशे। शिक्षकों माटे तो उपयोगी छे ज, पण साथे साथे बाळकों पण एनो वर्गखंडोमां उपयोग करशे अने पोताना जीवनने सार्थक करवा माटेनो सुंदर प्रयास करशे। हवे अहींथी थोड़े दूर एक ध्यानखंड आवेलो छे, ते ध्यानखंडनी अंदर आपणे जई અને ત્યાંની પ્રવૃત્તિ વિશે પણ જાણવાનો પ્રયાસ કરીશું, તો હવે ત્યાં જવાનો પ્રયાસ કરીશું। અને ઉપસ્થિત તમામ શિક્ષકોએ યોગનો લાભ લીધો હતો। ગુજરાત સરકાર દ્વારા પણ ભગવદ્ ગીતા વિષયને અભ્યાસક્રમમાં લાવવાની કોશિશ થઈ રહી છે, ત્યારે ઉપસ્થિત સૌએ સરકારના આ પગલાંને આવકારદાયક ગણાવ્યું હતું। ત્યારે આજની આ ચિંતન શિબિર શિક્ષકો અને બાળકો માટે તથા તંદુરસ્ત સમાજના નિર્માણ અને મજબૂત રાષ્ટ્ર નિર્માણ માટે ખૂબ જ જરૂરી અને પ્રભાવિક ગણવામાં આવી રહી છે। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અનિલભાઈએ કર્યું હતું। ગ્રામ ગુરુકુળ દંડકવન વાસ્તા અને નવસારી પ્રાથમિક શિક્ષા વિભાગના સંયુક્ત ઉપક્રમે આજે દંડકવન વાસ્તા ખાતે શ્રીમદ ભગવદ્ ગીતા વિષય ઉપર ચિંતન કરવા માટે તેમજ શિક્ષણમાં ચિંતન કરવા માટે એક ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવસારી જિલ્લાના દરેક શાળાના 6-8 ભાષાના એક એક ટીચર એમ કરીને 400 જેટલા શિક્ષકોને અહીંયા આમંત્રિત કરવામાં આવ્યા હતા। આ સમગ્ર શિબિરમાં, ચિંતન શિબિરમાં કે કૃષ્ણમૂર્તિજી, જે ગુરુગ્રામ ગુરુકુલ વૃંદાવનમાંથી જે સ્પેશિયલ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના વિચારો શ્રીમદ ભગવદ્ ગીતા અને ભારતના રાષ્ટ્ર નિર્માતા એવા શિક્ષકોની શું જવાબદારીઓ છે અને શ્રીમદ ભગવદ્ ગીતા જે ઘરે ઘરે 20 કરોડ ઘર સુધી પહોંચાડવા માટેનું જેમનો સંકલ્પ છે તે અનેક શિક્ષકની એમાં શું ભૂમિકા હોઈ શકે અને ગુજરાત સરકાર દ્વારા જે આ વિચાર કરવામાં આવ્યો છે શ્રીમદ ભગવદ્ ગીતા એ વિષયમાં દાખલ કરવા બાબતનું, તેનો સૌ શિક્ષકોએ અને સમાજે સ્વીકાર્યો અને ખૂબ આનંદની લાગણી સાથે સ્વીકાર્યો અને આજે એને ઇમ્પ્લિમેન્ટ જ્યારે કરવાનો આવશે ત્યારે આપણી કક્ષાએથી જે તૈયારીઓ રાખવાની થાય એના માટે પણ અમે અહીંયા ચિંતન કર્યું અને એ વિષય પ્રત્યે સૌથી પહેલાં તો શિક્ષકોમાં પ્રેમ હોવો જોઈએ એના માટે એ વિષયને સમજાવવા માટેનો થોડો પ્રયાસ કર્યો છે અને શિક્ષકોની જવાબદારી જે છે એ ભારતને વિશ્વગુરુ બનાવવા માટેની છે તે માટેની તમામ પ્રયત્નો આજે અમે આ સમગ્ર આખા દિવસની શિબિરમાં કરવામાં આવ્યા છે અને ખૂબ આનંદ અને ખુશાલી સાથે જ્ઞાનસભર આજની શિબિર રહી છે। સર, તમામ શિક્ષકોને આ ચિંતન શિબિર દ્વારા આપ શું સંદેશ આપવાનો છે? તમામ શિક્ષકોને કે જેમની જવાબદારી ન કેવળ વિદ્યાર્થીઓને નોકરી જેવા નાનકડા ટૂંકા લક્ષ્યમાં તૈયાર કરવા બાબતની નથી, એને વિશ્વનો વ્યક્તિ બનાવવાનું અને ભારતને વિશ્વગુરુ બનાવવા માટેની મોટી જવાબદારી પરમાત્માએ એમને સોંપી છે। એ જવાબદારીને ખૂબ સારી રીતે તેઓ નિભાવે અને વર્ગખંડમાં સ્વર્ગનું વાતાવરણ કરે અને વર્ગને સ્વર્ગ બનાવે, સાથે સાથે વિશ્વની ઝલક પણ વિદ્યાર્થીઓને વર્ગખંડમાં બતાવે તેવી એમને અપડેટ રહેવા બાબતની પણ અમે અહીંયા સુખિયાની સલાહો અને સૂચનો કર્યા છે। ઓકે, હું છાપરા પ્રાથમિક શાળામાંથી દિનેશભાઈ બોલું છું। અહીંયા સવારમાં અમે સવારથી જ અમને એક સારા વાતાવરણમાં ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, અમે ખૂબ જ આનંદ લીધો। માનનીય રોહિતભાઈ ચૌધરી સાહેબે પણ
એમનું સારું માર્ગદર્શન પણ મળ્યું, છેલ્લે એમનું પ્રવચન પ્રેરક પ્રવચન પણ ખૂબ જ પ્રેરણાદાયી રહ્યું. શ્રી કૃષ્ણમૂર્તિ જે હતા એમણે પણ ભગવદ્ ગીતાનું જે મહત્વ વિડીયો ક્લિપ દ્વારા પણ અમને સમજાવ્યું. આખો દિવસ અમને ખૂબ જ આનંદમય પસાર થયો. ઓકે, ઓમ શાંતિ. અન્ય બહેનો પણ ઉપસ્થિત છે, બહેનો પણ જાણવાનો પ્રયાસ કરીશું. તમે આપનો અભિપ્રાય જરા આપશો આ ચિંતન શિબિર વિશે, શું કહેવા માંગો? ખૂબ જ સરસ અભિપ્રાય રહ્યા, અમને ખૂબ જ મજા આવી. અભિપ્રાય દ્વારા ઘણું બધું જાણવાનું મળ્યું. આપની સ્કૂલનું નામ કહેશો? શિશોદરા કુમાર શાળા તાલુકો જીરા. ઓકે, થેન્ક યુ બેન. આપનો આપ પણ આ કાર્યક્રમ વિશે કહેશો? મારી શાળાનું નામ અવગત પ્રાથમિક શાળા છે. અમે આ ચિંતન શિબિરમાં સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી અહીંયા ઉપસ્થિત છીએ અને અમને મજા આવી. યોગ વિશે, વિહંગાવલોકન યોગ જે છે તેના વિશે અમને પૂરી જાણકારી મળી છે અને બીજું કે અમારા જે યુવા સાહેબ છે તેમણે અમને સરસ રીતે પ્રોત્સાહિત કરેલા છે એટલે સરસ રીતે આનંદમય પસાર થયો છે. હવા જોઈએ જેથી શિક્ષકોને પ્રેરણા મળી શકે. દંડકવન આશ્રમની અંદર ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું. આ લગભગ સેશન પૂર્ણ થવામાં આવ્યું છે ત્યારે શિક્ષકો ના પણ વિચાર જાણવાનો પ્રયાસ કરીશું. મિત્ર, આપનું નામ કહેશો? હા, પ્રદીપ પટેલ. પ્રદીપ પટેલ, પ્રદીપભાઈ, આજની સેશનમાં કેવો અનુભવ થયો તમને? આજનું સેશન ખૂબ સરસ રહ્યું. સેશનમાં અમને ખૂબ મજા આવી. આ રીતની ખરેખર ચિંતન શિબિરો થવી જોઈએ, જેને લઈને જે શ્રીમદ ભગવદ્ ગીતા છે આપણું ધર્મ પુસ્તક તેને લઈને પણ અમને ઘણી બધી બાબતો જાણવાની મળી અને આ જે વસ્તુ અમે જાણી છે એ અમે ક્લાસરૂમમાં એપ્લાય કરીશું. અમારા ડીપીઓ સાહેબે પણ અમને ખૂબ સારી માહિતી આપી અને અમને પ્રેરણા પૂરી પડી રહે તે રીતનું માર્ગદર્શન આપ્યું. તો આવા બીજા કાર્યક્રમો થવા જોઈએ કે કેમ? વર્ષમાં 71 કાર્યક્રમો થવા જોઈએ. મિત્ર, આજનો ચિંતન શિબિર કેવો લાગ્યો તમને? ખૂબ સરસ. આજે જે ચિંતન શિબિરમાં મેં ભાગ લીધો એમાં શ્રી સ્વામી કૃષ્ણમૂર્તિએ જે પ્રતિભાવ આપી અમને, શ્રીમદ ભગવદ્ ગીતામાં જે મનુષ્યના જીવન આધારિત જે જીવન કેવી રીતના જીવવું જોઈએ તે ખૂબ જ સરસ વિચારો અમને આપ્યા છે. તે બદલ અમે આ દંડકવન આશ્રમ અને જે આયોજક મિત્રનો આભાર માનીએ છીએ. ખૂબ સરસ. અન્ય શિક્ષકોના પણ વિચાર જાણીએ આપણે. આપનું નામ કહેશો? મારું નામ ચંદ્રસિંહ આવે. આપની સ્કૂલનું નામ? માછી કાઢેલ આપણી શાળા. આજે જે ચિંતન શિબિરમાં અમે જે ભાગ લીધો એમાં કોરોનાના સમયમાં જે ભગવદ્ ગીતા સૌથી આઠમાં જે સૌથી બારમાં જે આવી રહ્યું છે અને તે ઉપરાંત અહીંયા એ શિબિરમાં ભાગ લેતા ગીતા વિશે જે કહેવામાં આવ્યું અને આપણા જીવનમાં ગીતા કેવી રીતે ઉપયોગી થાય. નટુભાઈ પટેલ, જનસાક્ષી ન્યૂઝ, વાંસદા.